પાકિસ્તાને ગુરુવારે ઔપચારિક રીતે પુષ્ટિ કરી હતી કે તેમના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી આવતા મહિને ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે એસસીઓના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ મુલાકાતનો દેખાવ એ અર્થમાં મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જો આ મુલાકાત થાય છે તો છેલ્લા એક દાયકામાં પ્રથમ વખત હશે જ્યારે પાકિસ્તાનના કોઈ મોટા નેતા ભારતની મુલાકાત લેશે. બિલાવલ માત્ર પાકિસ્તાનના વિદેશ મંત્રી જ નથી પરંતુ ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અગ્રણી નેતા પણ છે. સ્વાભાવિક છે કે તેમની મુલાકાત માત્ર વિદેશ મંત્રીની મુલાકાત નહીં હોય, પરંતુ રસપ્રદ વાત એ છે કે ભારતે આમંત્રિત કર્યા પછી અને પાકિસ્તાને મુલાકાતની પુષ્ટિ કરી હોવા છતાં પણ આ સંભવિત મુલાકાતને લઈને પ્રશ્ન એ જ રહે છે કે શું તે ખરેખર થશે કે પછી કોઈને કોઈ બહાને છેલ્લી ઘડીએ તેને મોકૂફ રાખવામાં આવશે. તેનું મોટું કારણ કાશ્મીરમાં સેના પર ગુરુવારે થયેલો બીજો આતંકી હુમલો છે જેમાં 5 જવાનો શહીદ થયા છે. નોંધનીય છે કે ભારત પાકિસ્તાનના સંબંધોમાં તાજેતરની ખટાશ પાછળ સૌથી મોટી ભૂમિકા આતંકવાદી ઘટનાઓને કારણે રહી છે. 2014માં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તેને બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવી સકારાત્મક શરૂઆત તરીકે જોવામાં આવી હતી. ત્યારબાદ બીજા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ નવાઝ શરીફના એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપીને સૌને ચોંકાવી દીધા હતા. પરંતુ જાન્યુઆરી 2016માં પઠાણકોટ અને સપ્ટેમ્બર 2016માં ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદી ગતિવિધિઓ અને વાતચીત એક સાથે ચાલી શકે નહીં. બીજી બાજુ 2019માં પાકિસ્તાને પણ કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એકંદરે બંને બાજુની સ્થિતિ સંબંધોના સુધાર માટે પ્રતિકૂળ જોવા મળી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પરિસ્થિતિ બદલાતી જણાતી હતી. જ્યારે પાકિસ્તાન અસાધારણ આર્થિક મુશ્કેલીઓનો ભોગ બન્યું છે અને ભારત સાથેના વેપાર સંબંધો સુધારવા માટે દબાણ અનુભવાયું છે, ત્યારે ચીનની સરહદ પરના તણાવના પગલે પાકિસ્તાન સાથે સામાન્ય સંબંધો પુનઃસ્થાપિત કરવાની વાત કરવામાં આવી રહી છે. આવા સમયે એસસીઓના વિદેશ મંત્રીઓની આ બેઠક એક ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. પરંતુ મૂળ પ્રશ્ન તો એ જ છે કે શું પાકિસ્તાન આતંકવાદી તત્વોની ગતિવિધિઓને ડામવાની ભારતની મૂળભૂત માંગને માન આપવાની ઈચ્છા દર્શાવી શકશે ખરું?